બુલેટિનની શરૂઆત કરીએ પાકિસ્તાનના સમાચારથી. તો ઇસ્લામાબાદમાં એક ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટે નવાઝ શરીફને 7 વર્ષની સજા સંભળાવી છે. તો પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને કોર્ટે અલ અઝીઝિયા સ્ટીલ મિલ્સના મામલામાં 7 વર્ષની સજા સંભળાવી, જોકે ફ્લેગશિપ ઇન્વેસ્ટમેન્ટ મામલામાં તેમને છોડી દેવામાં આવ્યા છે. કોર્ટે આજે તેમને આવકથી વધારે સંપત્તિ ધરાવવા માટે દોષી કરાર કર્યા છે. કોર્ટના આદેશના એક દિવસ પહેલાં એટલે કે રવિવારે તેઓ લાહોરથી ઇસ્લામાબાદ આવી ગયા હતા. આ કેસ પર અંતિમ નિર્ણય આવતા પહેલાં તેમની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગે ચેતવણી આપી હતી કે જો તેમના નેતા નવાઝને સજા ફટકારવામાં આવી તો મોટા પાયે તેઓ દેશવ્યાપી પ્રદર્શન કરશે અને સંસદનું કામકાજ અટકાવી દેશે. તો આ ચેતવણીને પગલે પાકિસ્તાનમાં શું પરિસ્થિતિ સર્જાઈ શકે છે એના પર વધુ માહિતી મેળવવા માટે અમે થોડી વાર પહેલાં ઇસ્લામાબાદની કોર્ટની બહાર હાજર બીબીસી સંવાદદાતા શુમાઇલા જાફરી સાથે વાત કરી. પાકિસ્તાન કી અકાઉન્ટેબિલિટી કોર્ટને પાકિસ્તાન કે પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ કે મુતાલિક જો દો કરપ્શન કેસીસ થે ઉનમે આજ ફેસલા સુનાયા હૈ. એક કેસ મે ઉને 7 સાલ કેદ કી સજા હુઈ હૈ, ઉને જુર્માના કિયા ગયા હૈ ઓર ઉને અદાલત સે હી ગિરફ્તાર કર લિયા ગયા હૈ. જબકે જો દૂસરા કેસ હૈ ફ્લેગશિપ ઇન્વેસ્ટમેન્ટ કંપની કા, ઉસમે ઉને બરી કર દિયા ગયા હૈ. આજ પૂરે ઇસ્લામાબાદમાં સિક્યોરિટી જો હૈ વો બહોત હાઈ અલર્ટ પે રહી. ખાસ તૌર પે જો અકાઉન્ટેબિલિટી કોર્ટ હૈ ઉસકે બહાર તકરીબન 1000 કે કરીબ પુલિસ ઓર પેરામિલિટ્રી ટ્રૂપ્સ જો થે ઉને ડિપ્લોય કિયા ગયા થા. ઇસકે બાવજૂદ ઉનકી પાર્ટી કે કુછ લીડર્સ ઓર ઉનકે સપોર્ટર્સ અદાલત પહોંચને મેં કામયાબ હુએ. યહાં ભી હમને દેખા સ્કફલ્સ ભી હોતી રહી સિક્યોરિટી પર્સનલ ઓર નવાઝ શરીફ કે સપોર્ટર્સ કે દરમિયાન જો કે અંદર જાને કી કોશિશ કર રહે થે. નવાઝ શરીફ જો હૈ વો થ્રુ આઉટ જબ સે ઉનકે ખિલાફ પનામા લીક્સ કે બાદ યે કેસીસ કા સિલસિલા શરૂ હુઆ, ઉનકા હમેશા યે કહેના રહા હૈ કે યે પોલિટિકલી મોટિવેટેડ કેસીસ હૈ ઓર વો બેગુનાહ હૈ. લેકિન પ્રોસિક્યુટર્સ કા યે કહેના થા કે નવાઝ શરીફ જો હૈ વો અલ અઝીઝિયા સ્ટીલ મિલ્સ કે હવાલે સે જો ઉસકી મની ટ્રેલ હૈ ઉસકો કેસ કોર્ટ મેં પ્રેઝન્ટ નહીં કર સકે હૈ. તો ઉનકે ઉપર જો હૈ વો કરપ્શન કા ઓર અપને જો હૈ વો અપની કમાઈ સે ઝ્યાદા એસેટ્સ હોને કા ઇલ્ઝામ રહા હૈ. એનાલિસ્ટ કા ખ્યાલ હૈ કે જો નવાઝ શરીફ કી ગિરફ્તારી હૈ વો પાકિસ્તાન કે સિયાસી જો મંઝરનામા હૈ પોલિટિકલ સિનેરિયો હૈ ઉસકે ઉપર કાફી ફરક ડાલેગી, ક્યુંકિ ઇસ વક્ત ઉનકી પાર્ટી કી સભી ક્યાદત બહોત દબાવ મેં હૈ, કરપ્શન કેસીસ કા સામના કર રહે હૈ, ઉનકે ભાઈ ભી જેલ મેં હૈ. લેકિન કોઈ વાઇડ સ્પ્રેડ જો પ્રોટેસ્ટ હૈ વો હોને કા ઇમકાન નહીં હૈ. તો આ વર્ષના જુલાઈ મહિનામાં જ લંડનમાં પોતાની સંપત્તિના એક કેસમાં કોર્ટે શરીફને 10 વર્ષની સજા સંભળાવી હતી, જેમાં તેઓ જામીન પર બહાર હતા. તો આખરે નવાઝ શરીફ પર કયા કયા કેસ હતા અને આજનો ચુકાદો કયા કેસ પર આવ્યો તે સમજીએ. વર્ષ 2016માં નવાઝ શરીફનું નામ પનામા પેપર્સમાં આવ્યા બાદ આ મામલે વધુ તપાસ માટે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે જોઈન્ટ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કર્યું. આ રિપોર્ટના આધારે જુલાઈ 2017માં નવાઝ શરીફનું સાંસદ તરીકેનું સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું અને ત્યારબાદ તેમને વડાપ્રધાનના પદથી હટાવી દેવામાં આવ્યા. સુપ્રીમ કોર્ટે ભ્રષ્ટાચાર નિવારણ ન્યાયાલયને આદેશ આપ્યો, જે 3 મામલામાં નવાઝ શરીફના કુટુંબનો ઉલ્લેખ છે તે મામલા ઉપર ભ્રષ્ટાચારનો કેસ ચલાવવામાં આવે. ગત વર્ષે આ પૈકી એક લંડનની એમની પ્રોપર્ટી એવનફિલ્ડના મામલામાં નવાઝ શરીફને 10 વર્ષની સજા સંભળાવવામાં આવી. હવે કોર્ટમાં બચેલા 2 મામલામાં એટલે કે ફ્લેગશિપ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ અને અલ અઝીઝિયા સ્ટીલ મિલ્સ મામલે નિર્ણય માટે નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરોને તપાસ માટે 6 મહિનાનો સમય આપ્યો હતો. આજનો ચુકાદો તેની સાથે જ સંકળાયેલો છે. જોઈન્ટ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે જીઆઈટીએ 35 અબજ રૂપિયાના કૌભાંડની પણ તપાસ કરી, જે 3 સ્થાનિક બેન્કોના ફેક એકાઉન્ટ સાથે જોડાયેલી હતી. આ મામલાની તપાસ દરમિયાન પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા આસિફ ઝરદારી અને તેમના બહેન ફરિયાલ તાલપુરની પણ પૂછપરછ કરવામાં આવી. તેમના પર આરોપ હતો કે તેમણે ગેરકાયદેસર રીતે મોટી બેન્કોના અધિકારીઓ સાથે મળીને આ એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા. તપાસ દરમિયાન જીઆઈટીએ પીપીપીના બિલાવલ ભુટ્ટો ઝરદારીને 2 વાર સમન મોકલ્યું, પણ તેઓ તપાસ પંચ સામે હાજર ન થયા. પછી તેમણે પોતાના વકીલોના માધ્યમથી જીઆઈટીને જવાબ મોકલ્યો. તો પાકિસ્તાનના લાહોરમાં ભ્રષ્ટાચારના આરોપમાં એક મામલામાં જ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા અને પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી પણ હતા, એમના પર પણ જે સુનાવણી ચાલી, જેમાં આજે કોઈ નિર્ણય સંભળાવવામાં નથી આવ્યો અને હવે પછીની જે સુનાવણી થવાની છે એ આવતા અઠવાડિયે થશે. અને આ સાથે જ હવે સમય થઈ ગયો છે બીબીસી રાઉન્ડઅપનો, જેમાં છે વિશ્વના અન્ય સમાચાર સંક્ષિપ્તમાં.
સૌપ્રથમ વાત બાંગ્લાદેશની, તો બાંગ્લાદેશમાં આ મહિનાની 30 તારીખે ચૂંટણી થવાની છે. વિપક્ષી ઉમેદવારો પોતાના પર હુમલો થાય એવી દહેશત વ્યક્ત કરી રહ્યા છે. આ બધા વચ્ચે ચૂંટણી માટે સુરક્ષાને ધ્યાનમાં લઈને હજારો સુરક્ષા દળના જવાનો ખડે પગે તૈનાત કરી દેવાયા. ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે સુરક્ષાની જવાબદારી સેનાને સોંપી દેવામાં આવી છે. વિપક્ષે સરકારના આ પગલાનું સ્વાગત કર્યું છે. અમેરિકી નાણામંત્રી સ્ટીવન મુનિશિને અમેરિકાની 6 સૌથી મોટી બેન્કોના મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે વાત કરી. સોમવારે બજાર ખુલવા પહેલા નાણામંત્રીએ ટ્રમ્પ પ્રશાસનની કોશિશો પર બિઝનેસ લીડર્સના સૂચનો જાણવાનો પ્રયત્ન કર્યો. ખાસ કરીને તેમણે બિઝનેસ ટાઇકુનો સાથે તેમના ડરને લઈને વાત કરી. વર્ષ 2008ની મંદી બાદ ગત સપ્તાહે અમેરિકાના શેર બજારમાં સૌથી વધારે કડાકો નોંધાયો હતો. ઉદ્યોગપતિ એલોન મસ્કની સ્પેસ કંપનીએ ફાલ્કન 9 રોકેટને કક્ષામાં તરતું મૂક્યું છે, જે અમેરિકાના હવાઈ દળ માટે ફાયદાકારક રહેશે અને તે જીપીએસ સિસ્ટમને વધુ સુદૃઢ બનાવશે. આવતા મહિનાથી ઓસ્ટ્રેલિયામાં હવે ડ્રોન ઓપરેટર્સ પર કડક નિયંત્રણો લદાશે. ઉચ્ચ ગુણવત્તાવાળી સર્વેલન્સ ટેકનોલોજીનો હવે એરપોર્ટ પર ઉપયોગ થશે. બ્રિટનના ગેટવિક એરપોર્ટ પર હાલમાં ડ્રોનના કારણે સર્જાયેલી અંધાધૂંધીના પગલે ઓસ્ટ્રેલિયન સરકારે આ પગલું ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. જાપાનના સમ્રાટ અકીહિટો, કે જે હવે 85 વર્ષના થઈ ગયા છે, તેમણે જાપાનવાસીઓને સંબોધન કર્યું. આવતા વર્ષે એપ્રિલમાં સત્તા છોડવા પહેલાં અકીહિટોનું આ છેલ્લું સંબોધન હશે. તેમને સાંભળવા માટે 80,000 લોકો જમા થયા હતા. તેમણે તેમના ભાષણમાં જાપાની પ્રજા અને તેમની પત્નીનો આભાર પ્રકટ કર્યો. સમાચારમાં સમય વિરામનો આગળ જોઈશું. ઇન્ડોનેશિયામાં સુનામીના કારણે ફરી તારાજી. અને ચાલુ વર્ષના અંતે વાત કરશું 2018માં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે. રોકાય વેરા માટે મળે થોડી જ વારમાં. વિરામ બાદ આપનું સ્વાગત છે. હું છું અર્ચના પુષ્પેન્દ્ર અને સમાચારમાં હવે વાત કરીએ ઇન્ડોનેશિયામાં ત્રાટકેલા સુનામીની. તો દક્ષિણ પૂર્વે એશિયામાં આવેલા ઇન્ડોનેશિયામાં સુનામી ત્રાટકતા 281થી વધારે લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે અને અનેક લોકો લાપતા છે. તો ઇન્ડોનેશિયાની વાત કરીએ તો ઇન્ડોનેશિયાની પશ્ચિમે આવેલા જાવા અને સુમાત્રાની વચ્ચે આવેલો સુંડા સમુદ્ર ધુની ક્ષેત્રમાં જ્વાળામુખી વિસ્ફોટના પગલે આ સુનામી આવી હતી. અને પ્રારંભિક અનુમાન છે કે ક્રેકાટોઆ જ્વાળામુખી ફાટવાના કારણે સર્જાયેલી ભૂગર્ભ હિલચાલના કારણે આ સુનામી આવી હતી. તો બીબીસી સંવાદદાતા રિચર્ડ ગેલ્પિન આ સુનામી કેવી રીતે આવી તે સમજાવે છે. ઇટ્સ ધીસ વાયલન્સ વોલ્કેનિક. નિષ્ણાતો માને છે કે ભૂકંપના કારણે નહીં, પરંતુ વોલ્કેનિક એક્ટિવિટીના કારણે આ સુનામી આવી છે. આવું ભાગ્યે જ બને છે, પણ બની શકે છે. આવું અનેક રીતે બની શકે. પાણીની અંદર જ્વાળામુખી ફાટે તેનાથી પાણી ધકેલાય, અથવા જ્વાળામુખીમાંથી ફેંકાતો લાવા દરિયામાં પડે તો પણ સુનામી આવે. તો ઇન્ડોનેશિયા પર કાયમથી જ આ સુનામીનું જોખમ રહેલું છે. એનું કારણ છે કે એનું જે ભૌગોલિક સ્થાન છે તે રિંગ ઓફ ફાયર નામે ઓળખાતા પ્રદેશમાં આવેલું છે, જ્યાં ભૂકંપ અને જ્વાળામુખીનો સતત ભય રહેતો હોય છે. તો સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો અહીં ભયાનક ભૂકંપના કારણે સર્જાયેલી સુનામીના કારણે 2000થી વધારે લોકોના મોત થયા હતા. તેમાં ઇન્ડોનેશિયાનું પાલુ જે શહેર છે એ સૌથી વધારે પ્રભાવિત થયું હતું. અને એ પહેલાં 2004માં હિન્દ મહાસાગરમાં આવેલા ભૂકંપના કારણે જે સુનામી આવી હતી એના કારણે 2,28,000 લોકોના અહીં મોત થયા હતા. અને આ હોનારતમાં 13 દેશ પ્રભાવિત થયા હતા. જોઈએ અમારો આ ખાસ રિપોર્ટ. લોકપ્રિય પર્યટન સ્થળ બન્યું ડિઝાસ્ટર ઝોન. આ એક રસ્તો ખુલ્લો છે, તેનાથી મદદ પહોંચાડાઈ રહી છે. લોકો ફરી જીવનને પાટે ચડાવવાની કોશિશ કરી રહ્યા છે. અહીં નવા વર્ષની ઉજવણી માટેની પાર્ટીમાં 17 આર્ટિસ્ટને બોલાવાયા હતા, પણ અચાનક આવેલા મોજા બધું તાણી ગયા. બેન્ડના મુખ્ય ગાયકના મતે બેન્ડના 4 સભ્યોના મોત થયા છે અને તેમના પત્ની પણ લાપતા બન્યા છે. હજારો લોકોએ ઊંચી જગ્યાએ આશરો લીધો, પણ ઘરો તબાહ થઈ ગયા. હું ખરેખર ડરી ગઈ હતી.
દુર્ઘટના પછી હું બે દિવસથી ઘરે નથી ગઈ. ઘણા લોકો કહે છે કે સરકારે તેમને ચેતવણી ન આપી અને જે માહિતી આપી તે પણ સ્પષ્ટ નહોતી. સરકાર શું કરતી હતી? પહેલા કહ્યું કે સુનામી નથી. કામગીરીમાં કેટલો સમય વેડફ્યો? મોજાએ તારાજી સર્જી. આ સુનામી જ હતી. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારના એક અધિકારીના મતે ભોગ બનેલા લોકો મોટાભાગે ઇન્ડોનેશિયાના હતા, તે રજા માણવા આવ્યા હતા. પોલીસે હવે મૃતદેહના ઓળખની કામગીરી શરૂ કરી છે. મૃત્યુ આંક વધી રહ્યો છે. અમે ચહેરાના આધારે ઓળખ કરી રહ્યા છે. ચહેરા ઓળખી શકાય એમ છે. ઘાયલોની મોટી સંખ્યાના કારણે હોસ્પિટલ ઓથોરિટી સમસ્યાઓનો સામનો કરી રહી છે. બચાવ કાર્યકર્તાઓએ કામગીરી તેજ કરી છે, પણ હજુ અનક ક્રાકાટાઉ જ્વાળામુખી સક્રિય હોઈ જોખમ તોળાઈ રહ્યું છે. લોકોને બીચથી દૂર રહેવા ચેતવણી અપાઈ છે. તો હજુ પણ અહીંના લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. અને હવે સમાચારમાં આગળ વધીએ તો વર્ષ 2019 એટલે કે ન્યૂ યર શરૂ થવામાં હવે થોડાક જ દિવસો બાકી છે, ત્યારે બીબીસી ગુજરાતી આ અઠવાડિયું તમને દેશ અને દુનિયાની એવી ઘટનાઓથી રૂબરૂ કરાવશે જે વર્ષ 2018માં ખૂબ જ ચર્ચામાં રહી. આ જ કડીમાં આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ બનેલી એવી ઘટનાની વાત કરીએ જેને વિશ્વના વેપારમાં એક ચિંતા ઊભી કરી દીધી હતી. વાત અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધની. તો આ વેપાર યુદ્ધનો શું રહ્યો ઘટનાક્રમ, આવો જોઈએ બીબીસી ગુજરાતીનો આ ખાસ રિપોર્ટ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે દીર્ઘકાલીન વેપારને લઈને અત્યાચાર સહન નહીં થાય. એન્ડ વી વિલ નોટ ટોલરેટ. એક મહિના બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે વિશ્વકક્ષાએ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર જકાત લાદવાની ઘોષણા કરી. ત્યારબાદ ચીનના અધિકારીએ જણાવ્યું કે કાયદેસર અધિકારને અસર કરતા પરિબળોને લઈને ચીન શાંત નહીં રહે, જેના જવાબમાં ચીને અમેરિકાથી આયાત થતા સામાન જેમ કે પોર્ક, ફળ અને સૂકા મેવા તથા વાઇન પર $300 કરોડની જકાત લાદી. ત્યારબાદ મે મહિનામાં યુદ્ધ વિરામ થયું, પણ યુદ્ધ વિરામના માત્ર અઠવાડિયામાં અમેરિકાએ તેનું ઉલ્લંઘન કર્યું. ચીન પર $5,000 કરોડના જકાતની ઘોષણા કરી, જે બે ભાગમાં જુલાઈ અને ઓગસ્ટમાં લાગુ કરવામાં આવી, જેના વળતા જવાબમાં ચીને અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના રાજનૈતિક મુદ્દા જેમ કે ખેડૂતોને ટાર્ગેટ કર્યા અને ખેતીને લગતા સામાન પર $5,000 કરોડની જકાત લગાવી. સપ્ટેમ્બરમાં અમેરિકાએ ફરીથી ચીનથી આવતા લગભગ 6,000 જેટલા સામાન પર $20,000 કરોડની જકાત નાખી. ચીને એ દિવસે પ્રતિકાર કર્યો અને અમેરિકાના સામાન પર નવી $6,000 કરોડની જકાત લાદી. ચીને અમેરિકાથી આયાત પર $11,000 કરોડ અને $13,000 કરોડ, જ્યારે અમેરિકાએ $25,000 કરોડના ચીનથી થતા આયાત પર જકાત લગાવી. પણ આંકડો કુલ $50,000 કરોડના અડધા બરાબર છે અને બંને દેશો હજી એકબીજા પર વધારે જકાત લગાવવાની ચીમકી આપી રહ્યા છે. આ માછીમારનું કહેવું છે કે 20% ચીજવસ્તુઓ ચીન જાય છે, એવામાં હવે તેમને નવું ઘર શોધવું પડશે. અચાનક મહિનાઓની ચીમકીઓ બાદ અને વેપાર પર શાબ્દિક યુદ્ધ બાદ સફળતા મળી. G20 સમિટ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના ચીનના સમકક્ષ શી જિનપિંગ વચ્ચે આવનારા 90 દિવસો સુધી નવી જકાતની રોક પર સહમતિ બની, જેથી વાતચીતને અવકાશ મળે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ ડીલને લઈને આશાસ્પદ છે, પણ હજી એ સ્પષ્ટતા નથી કે તેઓ જકાત દૂર કરશે કે કેમ અને વેપાર યુદ્ધ શાંત થશે કે કેમ. તો અમે તમને વર્ષ 2000માં બનેલા ઘટનાક્રમ પર આજ રીતે વિશેષ અહેવાલ આપીશું. આ આખું અઠવાડિયું જેમાં મીઠું કેમ્પેઇન અને આ સિવાય અનેક ગુજરાતી વાર્તાઓ સ્ટોરીઝ જે અમે તમને દેખાડી છે એના વિશે પણ વાત કરીશું. અને આ સાથે જ હવે સમાચારમાં ફરી સમય છે વિરામનો, આગળ જોઈશું. યુકેના સર્કસમાં જોઈશું હાથીઓનો પપેટ શો. અને વિદેશમાં શીખી રહ્યા છે બાળકો સંસ્કૃતના પાઠ. તો લઈએ વિરામ, મળીએ થોડીક જ વારમાં.
ફેરામાં ફરી આપનું સ્વાગત છે. હું છું અર્ચના પુષ્પેન્દ્ર. હવે વાત કરીએ સર્કસની, તો સર્કસની વાત આવે એટલે કરતબ દેખાડતા હાથીની પણ યાદ આવે. બ્રિટનમાં દોઢેક દાયકા પહેલાં એટલે કે વર્ષ 1903માં અસલી હાથીઓની જગ્યાએ હુબહુ તેમના જેવા જ દેખાતા કઠપુતળીના હાથીઓ દ્વારા કરતબ કરાવવામાં આવતા હતા. એ ઐતિહાસિક સર્કસને ફરીથી દર્શકો સામે પ્રસ્તુત કરવા માટે હવે કેટલાક કલાકારો આગળ આવ્યા છે. એમની ઈચ્છા છે કે અસલી હાથી જેવા જ પપેટ બનાવીને લંડનમાં સર્કસના જે સુવર્ણ યુગ હતો એને ફરીથી સજીવ કરી શકાય છે. તો જોકે ફરીથી આ કિમિયા દ્વારા લોકોને આકર્ષવા મોટો પડકાર છે. જોઈએ આ ખાસ રિપોર્ટ. હાથીઓના આ કરતબ વર્ષ 1903માં થતા હતા, જે લંડનમાં આજકાલ ફરી જોવા મળી રહ્યા છે, જ્યાં અસલ જાનવરોની જગ્યાએ કઠપૂતળીનો ઉપયોગ થઈ રહ્યો છે. બ્રિટનના પ્રસિદ્ધ વોર હોર્સ નાટકની ટીમે દાયકા બાદ આ પ્રયોગ ફરીથી શરૂ કર્યો છે. જ્યારે અમે મદનયુ બનાવીએ છીએ ત્યારે તેને કલાકારના આકારનું જ બનાવીએ છીએ. નકલી જાનવરોને હુબહુ અસલી જેવા બનાવવા ખૂબ જ મુશ્કેલ હોય છે, તેમાં ખૂબ મહેનત કરવી પડે છે. સતત ઝૂકીને કામ કરવાથી પીઠ પર વજન પડતું હોય છે. આખી કઠપૂતળીનો ભાર તમારા માથા પર હોય છે, એટલે તમારામાં શક્તિ હોવી જરૂરી છે. હાથી જેવી ચાલ ચાલવા માટે ખૂબ જ પ્રેક્ટિસ કરવી પડે છે. હાથીના પગ મેટલથી બનેલા હોય છે, તેથી તે જમીન પર ટકી રહે. એની બનાવટ કંઈક એ પ્રકારની હોય છે જેના કારણે તે અદ્દલ મદનિયા જેવા જ દેખાય. જ્યારે આવી કઠપૂતળીઓ સર્કસમાં પ્રવેશે છે ત્યારે બાળકો ખુશીથી ઝૂમી ઉઠે છે. સ્ટેજ પર ટીખળ માટે તેઓ તૈયાર હોય છે. બે વર્ષ પ્રવાસ ખેડ્યા બાદ અમે અહીં પહેલી વાર આવ્યા છીએ, એટલે મારા માતા પિતા પણ મને પહેલી વાર આ કામ કરતા જોઈ શકશે. હું સ્ટેજ પર લોકોને હસાવવાનો પ્રયત્ન કરીશ અને સાબિત કરીશ કે મને આપેલી તાલીમ બિલકુલ યોગ્ય છે. તો ટીવી ફિલ્મો અને ડિજિટલની આ દુનિયામાં વ્યસ્ત લોકોનો સર્કસમાં હવે રસ ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. હવે વાત કરીએ સંસ્કૃત ભાષાની, તો સંસ્કૃત ભારતની બહુ પ્રાચીન ભાષા છે, પરંતુ જે દેશની આ ભાષા છે ત્યાંના લોકો તેનાથી દૂર થઈ ગયા છે. બહુ ઓછા લોકો છે જે આજે સંસ્કૃત જાણે છે, પણ હવે સંસ્કૃત શીખવાની જિજ્ઞાસા વિદેશમાં લોકોમાં ઉદ્ભવી રહી છે. યુકેમાં ભારતીયો તેમના બાળકોને આ ભાષા શીખવવા માટે સંસ્કૃત ક્લાસમાં મોકલી રહ્યા છે અને તેમને આસાનીથી સંસ્કૃત શીખવાડી પણ રહ્યા છે. તો સંસ્કૃત નિષ્ણાત રામાકૃષ્ણાનંદ જે આ સંસ્કૃત ભાષા શીખવાડે છે, જોઈએ યુકેથી બીબીસીનો આ ખાસ રિપોર્ટ. યુકેમાં ભારતીયોની એક પેઢી પ્રાચીન મનાતી સંસ્કૃત ભાષા શીખી રહી છે અને તેમને સંસ્કૃત શીખવાડી રહ્યા છે સંસ્કૃત નિષ્ણાત સ્વામી રામકૃષ્ણાનંદ. તેઓ કઠિન મનાતી સંસ્કૃત ભાષાને આસાન બનાવીને શીખવાડી રહ્યા છે. રામકૃષ્ણાનંદ યુકેના ભારતીયોમાં સંસ્કૃતમાં રસ જાગે તેવા પ્રયત્નો કરી રહ્યા છે. ભારત જ્ઞાનભૂમિ છે. જે પરંપરાગત જ્ઞાન આપણી પાસે છે તેની તમામ શાખાઓ સંસ્કૃતમાં લખાઈ છે. ઘણા વાલીઓ માટે પણ સંસ્કૃત શીખવું એ પહેલો અનુભવ છે. મારું નામ જેસિકા છે અને આ ધ્યાન છે. મને ખૂબ જ સરસ અનુભવ રહ્યો. મારા બાળકોને હું સંસ્કૃત બોલતા સાંભળું છું તો સારું લાગે છે. મને તેનો ધ્વનિ ખૂબ જ આકર્ષિત કરે છે. હિન્દુ ધર્મના મોટા ભાગના પવિત્ર ગ્રંથો સંસ્કૃતમાં લખાયા છે. આમ છતાં ભારતીયો પૈકીના માત્ર 1% સંસ્કૃત બોલી શકે છે. લોકો સંસ્કૃતથી દૂર જઈ રહ્યા છે કારણ કે તેઓ માને છે સંસ્કૃત કઠિન ભાષા છે, તેથી આપણે તેને આસાન બનાવી રહી લોકોમાં રસ જગાવવો રહ્યો. ગાન દ્વારા તેને આસાનીથી શીખી શકાય છે.
સંસ્કૃત આપણી પરંપરા તરફ દોરી જાય છે. તેના તમામ ગ્રંથો જેમ કે આયુર્વેદ અને અન્ય શાસ્ત્રો સંસ્કૃતમાં છે. તેથી એ જરૂરી છે કે આપણે આપણી પરંપરાના મૂળ ન ગુમાવીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસ્કૃતનું પ્રમોશન કરવા માટે ઈચ્છુક છે અને તેથી સ્વામીને પણ લાગે છે કે તેમના ક્લાસથી લોકો પ્રેરિત થશે અને ખાસ કરીને યુકેમાં નવી પેઢી સંસ્કૃત શીખવા માટે આકર્ષિત થશે. અને હવે વાત ખ્રિસ્તીઓના તહેવાર નાતાલની, તો વિશ્વભરમાં ખ્રિસ્તીઓના પાવન પર્વ નાતાલની ઉજવણી થઈ રહી છે ત્યારે મોસ્કોમાં આ તહેવારને અલગ જ પ્રકારે મનાવવામાં આવ્યો. અહીં 2000 સેન્ટાક્લોઝ એક ચેરિટી રનમાં ભાગ લેવા પહોંચ્યા. આ રનનો મુખ્ય ધ્યેય પૈસા એકઠા કરવાનો હતો, જેથી જરૂરિયાતમંદ અને ગરીબ તબક્કાના લોકો કે જેઓ ક્રિસમસ ન ઉજવી શકતા હોય તેમને મદદ કરી શકાય. આ માટે લોકોએ કડકડતી ઠંડીને પણ અવગણી. તો બીજી તરફ ક્રોશિયાની આ તસવીરો છે, જ્યાં એક બગીચામાં 4 લાખથી પણ વધારે પ્રકારની લાઇટ્સ લગાવીને તેને શણગારવામાં આવ્યો. એક વ્યક્તિ કે જે નાનપણમાં ગરીબીના કારણે ક્રિસમસ નહોતા મનાવી શક્યા, તેમણે આ પ્રકારનું ડેકોરેશન કરાવ્યું. જ્યારે કે આગળની જે તસવીરો તમે જોઈ શકશો એ જર્મનીના બવેરિયાની છે, જ્યાં લોકોએ શિયાળાને ડરાવવા માટે રાક્ષસ જેવા કપડાં પહેરીને ડાન્સ કર્યો. લોકોએ ખૂબ જ મોજ મસ્તી કરી. અને હવે વાત ઇંગ્લેન્ડના રાણીના નાતાલના સંદેશાની, તો ક્વીન એલિઝાબેથે આપેલા નાતાલના સંદેશામાં તમામ લોકોને એકબીજાને માન આપવાની વિનંતી કરવામાં આવી છે. નાતાલ નિમિત્તે તેમનો આ સંદેશો આવતીકાલે પ્રસારિત થશે, પણ બકિંગહામ પેલેસમાંથી જાહેર થયેલી પ્રેસ નોટમાં આ સંદેશનો ટૂંક સાર આપવામાં આવ્યો. અને હવે સમય થઈ ગયો છે કાર્ટૂનનો. જેડીયુ, એલજેપી અને ભાજપ વચ્ચે બેઠકોના વિતરણને લઈને સમજૂતી પર કીર્તિશની કલમથી આજનું કાર્ટૂન. કાર્યક્રમ સાથે જોડાયેલા કોઈપણ ટોપિક પર તમે મને સીધા ટ્વીટ કરી શકો છો. મારું ટ્વિટર હેન્ડલ છે @BBCArchana. આજ માટે બસ આટલું જ. બીબીસી સમાચાર સાથે આવતીકાલે ફરી મળીશું આજ સમયે.